જેતપુરના ડોબરિયાવરી વિસ્તારમાં રહેતો 27 વર્ષનો યુવક દેવાંગ પ્રફુલભાઈ પંડ્યા છે। તેના પિતા પ્રફુલભાઈ પંડ્યાએ જેતપુર તાલુકામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને થોડા સમય પહેલા જ નિવૃત્ત થયેલ છે। જોવા જઈએ તો દેવાંગ એક પોલીસ પુત્ર છે, જેથી તેણે પણ પોલીસનો રોગ જોયો છે, જેને લઈને તે આવો જ રોગ જમાવવા માટે પોલીસ બન્યો હોવાનું અનુમાન છે। અહીં ભીખુભાઈ ક્યાં રહે છે? ગઈકાલે સાંજે ભીખુભાઈના ઘરે એક યુવક ચડી આવ્યો અને સીધો જ તેના ઉપલા માળ ઉપર ગયો। લાવો ચૂનો બાંધી દો, તમાકુવાળી ફાંકી લાવો વગેરેને લઈને તે નીચે આવી ગયો અને પછી કહ્યું કે હું પોલીસ છું અને તમે ગેરકાયદેસર રીતે તમાકુ સોપાડી બીડી વગેરે વેચો છો, કહીને કહ્યું કે ચાલો પતાવી નાખીએ। આ વાત દરમિયાન તમે આ વિસ્તારમાં પણ દુકાન ધરાવતા નીલકંઠ પાનના માલિકને બોલાવ્યા અને તેણે પણ કહ્યું તમારી પાસે શું વસ્તુ પડી છે, ચલો લાવો મને બાતમી છે, એમ કહીને તમારે પણ પતાવવું હોય તો લાવો 10,000 રૂપિયા। રજકના અંતે 5,000માં પતાવી લઈએ અને બંને પાસેથી 5-5,000 રૂપિયા અને એક સાથે 1 કિલો હોપારી લઈને જતો રહ્યો હતો। બંને વેપારીએ ખબર પડી કે છેતરાયા છે, ત્યારે ફરીથી આ નકલી પુરુષ સાથે વાતચીત કરી તો તેણે કહ્યું કે હું આવું છું અને તમે તમારા પૈસા પાછા આપી દઉં છું, અને કહીને તેણે પૈસા પાછા દેવા માટે અમરનગર રોડ પર આવેલ ભીખુભાઈ અને તેના પુત્ર પરીનને પૈસા પાછા આપવા લાગ્યો હતો। અને આ સમગ્ર ઘટના પૈસા પાછા આપવાને લઈને જે મઠાકૂટનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં આ નકલી પોલીસ પૈસા પાછા આપવા માટે મઠાકૂટ કરતો દેખાતો હતો। અમારા ત્યાં એક ભાઈ પોલીસવાળા કરીને આવ્યા હતા, એને ગાડીમાં આગળ સિમ્બોલ હતો પોલીસનો અને નંબર પ્લેટમાં આગળ પોલીસ લખેલું હતું। અમારી ઘરે ડાયરેક્ટ આવીને અને રૂમમાં ચપ્પલ પહેરીને ડાયરેક્ટ અંદર બૂટ પહેરેલા જ હતા, એમને રૂમમાં આવી ગયા અને રૂમમાં આવીને પપ્પાનું નામ પૂછ્યું, ભાઈ કે તમે કે માવાનો ને એનો વેપાર કરો છો કે, અને અંદર આવીને કે મને આ ચૂનો દ્યો કે ચૂનો બાંધો કે, અને પાર્સલ લીધા થોડાક, પાર્સલ લઈને હાલો હવે તમે નીચે એ કહે, નીચે બેઠા અમે અને એણે વાત કરી કે તમારે કે વહીવટ કરવો છે કે તો મને 5,000 રૂપિયા આપો એ કહે। પછી બાજુમાં રહેતા નીલકંઠ પાનવાળા ભાઈને બોલાવ્યા, એ કે એને બોલાવો ફોન કરો, એટલે નીલકંઠ પાનવાળા ભાઈ આવ્યા, એને કીધું કે તમારી ઘરે શું પડ્યું, એટલે ભાઈ કે મારી ઘરે સોપારી પડી છે, એટલે એની પાસેથી સોપારી લીધી, કિલો એક સોપારી લઈ આવ્યા અને એને કહી જાઉં 5,000 રૂપિયાનું એને કીધું, એટલે ભાઈ કે એટલા બધા તો ન હોય, એટલે એ કે જો તમ 5,000 રૂપિયા લઈ આવો, આ ભાઈએ 5,000 રૂપિયા દીધા, એટલે બે પાસેથી 5,000-5,000 રૂપિયા લઈ ગયા ભાઈ। પછી નીલકંઠ પાનવાળા ભાઈને 3,000 પાછા દીધા અને મને પાછું રસ્તામાં કીધું ભાઈ કે હું તને તારા પૈસા પાછા દઈ દઈશ, એને એમ ખબર પડી કે આ ગવર્મેન્ટની કામગીરી કંઈ કરે છે, તો એને કીધું પાછા પૈસા દઈ દઈશ। પછી રાત્રે પાછા અચાનક ફોન આવ્યો બીજા ભાઈ થ્રુ કે કોઈને પોલીસવાળા કે કોઈ આવે તો એને એ જાણ ન કરતા કે અમે પૈસા લઈ ગયા હતા, એને એમ કહેજો માવોને સોપરી લઈ ગયા હતા। પછી રાત્રે એ વિડીયોમાં વાયરલ થયો છે, એ વિડીયોમાં છે એ ભાઈ અમને પૈસા દેતા હતા પણ અમે પૈસા લીધેલા નથી। એમાં પત્રકાર મિત્રોએ અને પોલીસ મિત્રોએ સારી રીતે કામગીરી કરીને અને અમને સાથ સહકાર આપ્યો, ધન્યવાદ। જ્યારે આ બાબતે આસપાસના લોકો અને જાણકારો પાસેથી દવા દેવાંગની માહિતી કાઢવામાં આવી તો દેવાંગનો મુખ્ય ધંધો લોકોને પોલીસના નામે ડરાવી ધમકાવીને પૈસા કટાવવા અને તોડ કરો મુખ્ય ધંધો બની ગયો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે આ રીતે પૈસાનો તોડ અને વારંવાર તે પોલીસના હાથે બચી જતો હતો। જ્યારે આ વખતે તે બરોબર ફસાઈ ચૂક્યો હતો અને તેને લોકોએ રંગે હાથે પકડીને પોલીસના હવાલે કર્યો હતો। ગઈકાલે જેતપુરમાં એક વ્યક્તિ જો છે સોસાયટીમાં ઘૂમીને એક બે લોકો સાથે પોતાની પોલીસ તરીકે ખોટી ઓળખાણ આપીને એ લોકો પાસેથી તંબાકુ વેચાણના બહાને એ લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા, જેમાં ટોટલ 7,000 રૂપિયા હતા। પછી એ માણસને ત્યાં એ લોકો પકડી લીધો હતો જ્યારે એને ખબર પડી અને તાત્કાલિક પોલીસને જાણ કરીને પોલીસ તાત્કાલિક એ વ્યક્તિની ધરપકડ કરીને એને વિરુદ્ધ જો કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવેલ છે। એનું નામ દેવાંગ પંડ્યા છે, જેતપુરનો જ રહેવાસી છે અને એને વિરુદ્ધ અહીંયા પોલીસ સ્ટેશનમાં 384 અને 174 કલમ
ને હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. સાહેબ, એક માહિતી જે મળી રહી છે, જ્યાં દેવાંગ પંડ્યા છે એમના પિતા છે નિવૃત્ત એએસઆઈ હતા, જેતપુરમાં એક પોલીસ સ્ટાફના વ્યક્તિ હતા, આ શું વિગત છે? અને એ ઉપરાંત લાંબા સમયથી એ આવી રીતના તોડબાજ કરીને પોલીસના નામે તોડ કરતો હોય એવી વિગતો બહાર આવી રહી છે, શું હકીકત શું છે? આમાં અગર એવી કોઈ વિગત જાણવા મળશે તો એને વિરુદ્ધ આગળમાં પણ કાર્યવાહી ચાલશે. અને અમારી પબ્લિકને પણ એક અપીલ છે, અગર એને સાથે કોઈ પણ સાથે અગર એવી રીતે કોઈ બનાવ બન્યો છે તો પોલીસ સ્ટેશનમાં આવીને અહીંયા નિવેદન લખાય તો એને રીતે આગળની પછી તપાસ ચાલશે. નકલી પોલીસ બનીને વારંવાર પૈસાનો તોર કરતો આ પોલીસ પુત્રને મોંઘો પડ્યો છે, તેના નિવૃત્ત પોલીસ પિતા પણ બચાવી શક્યા નથી. હાલ તો આ પોલીસ પુત્રને પોલીસની જ હવાલતમાં રહેવાનો વારો આવ્યો છે. રિપોર્ટ સુરેશ ભાલિયા, ગુજરાત લોકપ્રિય ન્યૂઝ, જેતપુર.